નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમારી સાથે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સદ્જ્ઞાન. માણસના વ્યક્તિત્વના ત્રણ ભાગ છે, શરીર, મન, તન તથા આત્મા. શરીરને પોષણ આપવા માટે ખોરાક તથા પ્રાણવાયુની જરૂર પડે છે. અન્ન, પાણી અને વાયુ ન મળે તો શરીર જીવતું રહી શકતું નથી. મનમાં પોષણ. શરીરને પોષણ આપવા માટે ખોરાક તથા પ્રાણવાયુની જરૂર પડે છે. અન્ન, પાણી અને વાયુ ન મળે તો શરીર જીવતું રહી શકતું નથી. મનના પોષણ માટે સદવિચારો તથા સદભાવનાઓની જરૂર પડે છે તથા આત્માની જરૂરિયાત સદ્જ્ઞાનની પૂરી થાય છે. સદ્જ્ઞાનથી માણસના ગુણ, કર્મો અને સ્વભાવનું પોષણ મળે છે. જો તે ઉત્કૃષ્ટ હોય તો જીવન ઉન્નત બને છે. માણસને તમામ પ્રકારના સુખ સગવડો ભરપૂર પ્રમાણમાં આપવામાં આવે છે, પરંતુ જો તેને સદ્જ્ઞાન ન મળે તો તેનું જીવન એક ખાલી ગડા જેવું બની રહે છે. આજ કારણે બધા સુખ સગવડો હોવા છતાં પણ યુવરાજ સિદ્ધાર્થ સર્વસ્વનો ત્યાગ કરીને સદ્જ્ઞાન મેળવવા માટે જંગલમાં જતા રહ્યા. મહારાજ ભર્તૃહરિએ વૈરાગ્ય ધારણ કર્યું અને રાજા જનકને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ જીવનની પૂર્ણતાની અનુભવ થયો હતો. સદ્જ્ઞાન જ માણસને ઉચ્ચે ઉઠાવે છે તથા આગળ વધારે છે. સદ્જ્ઞાનથી માણસને સંતોષ, સન્માન તથા પરમ આનંદનો અનુભવ થાય છે. તેની આગળ સ્વર્ગની સંપત્તિ પણ તુચ્છ લાગે છે. સદ્જ્ઞાન મેળવવાનો અનેક માર્ગ છે, પરંતુ સ્વાધ્યાય તથા સત્સંગ કરનાર મનુષ્ય મહાનતાનો અધિકારી બને છે. માણસની મહાનતાનું શ્રેય સદ્જ્ઞાનને જ આપવું જોઈએ, કારણ કે તે જ માણસના જીવનને અનુકરણીય બનાવે છે. સદ્જ્ઞાન પારસમણિ જેવું છે, તેના સ્પર્શથી આપણું જીવન સોનેરી તથા સૌભાગ્યશાળી બની જાય છે. જેને સદ્જ્ઞાન ન મળે તે જન્મ જન્માંતરો સુધી પતનની ખાઈમાં પડી રહે છે. સદ્જ્ઞાન મેળવવું એ જ મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.